નેક્સ્ટ જોરદાર ક્વેશ્ચન છે મિત્રો આપણી પાસે, સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેનો સંપર્ક પ્રક્રમ. સમીકરણ સહિત સમજાવ, આકૃતિ જરૂરી નથી, તમને અહીંયા કીધું છે. અહીંયા ટોટલી પોઈન્ટ લખેલા છે, ખાસ ધ્યાન આપજો. સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન સંપર્ક પ્રક્રમ એટલે કે વિધિ દ્વારા કરી શકાય છે. સંપર્ક વિધિમાં નીચે મુજબના ત્રણ તબક્કાઓ, આ ખૂબ મહત્વના છે, આ ત્રણ તબક્કા તમારે દર્શાવી દેવાના. આ ત્રણ તબક્કાની પછી વાત અહીંયા કરવાની છે આપણે, પણ ત્રણ તબક્કા કયા છે દર્શાવો. તો કે ભાઈ 2SO2 પ્લસ O2 ગીવ્સ ઉદીપક કોણ છે? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. તો પહેલાં શું બનાવે છે? SO3 બનાવે છે. હવે વાત કરું કે આ SO3 જે બન્યું છે એ H2SO4 સાથે પ્રક્રિયા કરશે. કયું? 98% વોલ્યુમ બાય વોલ્યુમ જે બનાવશે ઓલિયમ H2S2O7. અને તમે યાદ હોય તો આનો તમે ઉપયોગ બીજી જગ્યાએ કરેલો, ક્યાં? નાઇટ્રેશનની પ્રક્રિયાઓમાં. ક્લિયર? હવે જોજો, આ ઓલિયમ જે છે એમાં પાણી ઉમેરવામાં આવે એટલે H2SO4 બની જાય. હવે આ આખું ઓવરઓલ આપણે પહેલાં શરૂઆતના મુદ્દામાં જણાવી દીધું, ભાઈ આ આખું H2SO4ની બનાવટ આ રીતે થવાની છે. હવે એને આપણે 1x1 તબક્કો ઉપાડીએ. પ્રથમ તબક્કામાં એટલે કે આવડો તબક્કો, એટલે કે પ્રથમ તબક્કામાં વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં, વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં SO2નું ઓક્સિડેશન. ઓક્સિડેશન માટે શું જરૂરી છે? ઓક્સિજનનું કન્વર્ટ કેમાં કરવાનું? V2O5ની હાજરીમાં, પ્રથમ તબક્કામાં V2O5ની હાજરીમાં SO2નું ઓક્સિડેશન કરીને SO3 બનાવવામાં આવે છે. રિએક્શન સંતુલિત કરવા માટે અહીંયા હું 2 મૂકી શકું. રેડી? તો 4 × 2 = 6 ઓક્સિજન, તો 6 ઓક્સિજન ને 2 સલ્ફર થઈ ગયા. આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, એટલે તમે આ રીતે અહીંયા લખો. આંકડો યાદ રાખવો જરૂરી નથી, પણ ડેલ્ટા એચ તમારો કેવો થઈ જવાનો? માઇનસ. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, ડેલ્ટા એચ કેવો થઈ ગયો? માઇનસ. અને આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી રિએક્શન છે. આ રિએક્શન કેવી છે? પ્રતિવર્તી. પણ પ્રતિવર્તી ન થાય, તમને નિપજ વધુ મળે, લસ એટેનના સિદ્ધાંત મુજબ જો આગળ વધવું હોય તો જોજો, કીધું છે કે આ પ્રક્રિયામાં મહત્તમ નિપજ મેળવવા માટે નીચું તાપમાન અને ઊંચું દબાણ રાખવામાં આવે છે. નીચું તાપમાન અને ઊંચું દબાણ, જેથી હવે નીચું તાપમાન રાખવાનું રીઝન શું? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ને, શોષક હોય તો હું તાપમાન વધારું. ક્ષેપક પ્રક્રિયામાં તાપમાન વધારવાની જરૂર નથી, તાપમાન ઘટાડવું પડશે. તો તાપમાન શું કરવામાં આવે? નીચું રાખવામાં આવે, દબાણ તમારું ઊંચું રાખવામાં આવે. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, કે આની અંદર ઉદીપકીય રૂપાંતરણ દ્વારા પ્રાપ્ત થયેલ SO3 વાયુને સાંદ્ર H2SO4માં અવશોષવામાં આવે. આ બહુ મહત્વની વસ્તુ થઈ. H2SO4 બનાવવામાં જ H2SO4 વપરાય છે, બરાબર? તો જોજો, આ થઈ ગયું SO3ની રિએક્શન H2SO4 સાથે કરવામાં આવે, જેનાથી અવશોષવામાં આવે, જેનાથી ઓલિયમ બને H2S2O7, જેને શું કહેવામાં આવે? ઓલિયમ. રેડી? શું કહેવામાં આવે? ઓલિયમ. જોજો, એ તબક્કા મેં તમને અહીંયા દર્શાવ્યા છે, એ તબક્કાની જ વાત કરી. SO3 H2SO4 શું બને? H2S2O7. હવે આ જે બન્યું છે એની રિએક્શન કઈ રીતે કરવાની? જોજો, આ જે બન્યું છે એમાં ઓલિયમનું પાણી વડે મંદન કરવામાં આવે, એમાં પાણી ઉમેરતા જ જવામાં, ઉમેરતા જેવું તમે પાણી ઉમેરવાનું ચાલુ કરો એટલે ધીમે ધીમે એમાં H2SO4 બનવાનું શું થઈ જાય? સ્ટાર્ટ થઈ જાય. અને ઉદ્યોગોમાં આ H2SO4 બનશેલી રિએક્શન આપણે લખીએ H2S2O7. એમાં શું ઉમેરી દઈએ? પાણી. એમાં પાણી ઉમેરી દઈશું એટલે આપણને મળશે H2SO4. કેટલા મોલ? 2. રિએક્શન બેલેન્સ કરવા માટે અહીંયા 2 મૂક્યા. ઉદ્યોગોમાં આ પ્રક્રમને સતત ચાલુ રાખવા માટે અને ખર્ચને ઘટાડવા માટે 2 તબક્કાઓ એક સાથે કરવામાં આવે. કયો? એક આ તબક્કો અને આ તબક્કો, 2 સાથે તબક્કા કરવામાં આવે. રેડી? અને સંપર્ક પ્રક્રમ દ્વારા મળતો સલ્ફ્યુરિક એસિડ 96-98% કેવો હોય છે? તો કે ભાઈ શુદ્ધ હોય છે. ક્લિયર? તો આ થઈ ગયો આપણો સંપર્ક વિધિ દ્વારા બનતું H2SO4 ની બનાવટ.